મિત્રો, અત્યારે અયોધ્યાની અંદર તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો અયોધ્યા અત્યારે ભાવ વિભોર બની ગઈ છે. કે મિત્રો, અહીં ઠંડીમાં બસવા માટે આવી સરસ મજાની સગડી પણ લગાવવામાં આવી છે. સ્ક્રીન ઉપર રામાયણ બતાવવામાં આવશે અને આ પરમાનેન્ટલી એ જે સ્ક્રીન છે એ ગોઠવવામાં આવી છે. 10 સાલ બાદ વિશ્વ પટલ પર સબસે બડી નગરી અયોધ્યા હોગી ઓર સબસે જ્યાદા ઇકોનોમિક કન્ડિશન કિસી અચ્છી નગરી હોગી તો અયોધ્યા, ઓર રિચેસ્ટ ટેમ્પલ કોઈ હોગા તો વો અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ હોગા. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ અયોધ્યા કે જ્યાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો મિત્રો, અત્યારે અહીં રાત્રિ દરમિયાન ઘણી જગ્યા ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળે છે. તો અત્યારે અમે આવ્યા છીએ સળિયું કિનારે, કે અહીં દરરોજ રાત્રિના 6:30 કલાકે લેસર શો યોજાય છે. તો વિડીયોમાં બને રહેજો અને વિડીયોને પૂરો જોજો મિત્રો, મજા આવશે. કે અહીં દરરોજ લેસર શો યોજાય છે તે આપને પણ જોવા મળે. મેં યહાં લોકલ કા હું, અયોધ્યા કા હી હું. ઉમેશ ત્રિપાઠી મેરા નામ હૈ ઓર બહોત હી સુંદર લગ રહી હૈ. આપ લોગ બહાર સે આયે તો આપ લોગો કો કુછ ચીઝે મેં બતા દું અયોધ્યા કે બારે મેં. અયોધ્યા મેં ઇસ સમય દેખો પીછે લેઝર શો ચલ રહા હૈ. યે પિછલે 2-3 સાલ સે સારી ચીઝે શરૂ હુઈ હૈ. પાણી મેં ફવારે લગા દિયે ગયે. રામ કી પૈડી બહોત સુંદર, પહેલે એસી નહીં થી રામ કી પૈડી. યે દેખે હર રોજ કી વ્યવસ્થા પહેલે નહીં થી, પર અબ હો જાયેગી યે સારી ચીઝે. યે પરમાનેન્ટ લગા દિયા ગયા હૈ. યે પર્દા પરમાનેન્ટ હૈ. તો પિછલી બાર તો ક્યા થા કી ખાલી દિવાલી મેં થા. ઇસ બાર ક્યા હૈ કી યે પરમાનેન્ટ કર દિયા ગયા. યે ફવારે પરમાનેન્ટ કર દિયે ગયે. યે શરૂ હો ગયા હૈ અબ. ये इस बार दिवाली से शुरू हो गया. दिवाली के एक दिन पहले दीपोत्सव का कार्यक्रम होता है, उसमें इस चीज को शुरू कर दिया गया. और बहुत ही विराट स्तर पे सारी चीजें हो रही है यहाँ पे. जिस हिसाब से दिए जल रहे हैं, जिस हिसाब से सारी चीजें की जा रही है, ये कह सकता हूँ आज से 10 साल बाद विश्व पटल पर सबसे बड़ी नगरी अयोध्या होगी और सबसे ज्यादा इकोनॉमिक कंडीशन किसी अच्छी नगरी होगी तो अयोध्या. और रिचेस्ट टेम्पल कोई होगा तो वो अयोध्या श्री राम जन्मभूमि होगा. वर्ल्ड में, ऑल इंडिया ऑल वर्ल्ड की मैं बात कर रहा हूँ. इससे बड़ा कोई मंदिर नहीं होगा, इससे बड़ा कोई शक्ति केंद्र नहीं होगा. ये मैं कह रहा हूँ आपसे. जय श्री राम. મિત્રો અત્યારે લેસર શો બસ શરૂ થવા જઈ રહ્યો છે. તમે જોઈ શકો છો મિત્રો, તમે જોઈ શકો છો મારી પાસે સુંદર મજાના ફુવારા કે જે કલરમાં બનાવવામાં આવ્યા છે. તેમજ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો
કે અહીં દરરોજ સ્ક્રીન ઉપર રામાયણ બતાવવામાં આવશે અને આ પરમાનન્ટલી એ જે સ્ક્રીન છે એ ગોઠવવામાં આવી છે તે તમે ગમે ત્યારે આવો તો દરરોજ રાત્રિના 6:30 કલાકે અહીં તમને રામાયણ જોવા મળશે. તેમજ આ જે સુંદર ફુવારા ગોઠવવામાં આવ્યા છે તે પણ તમને નિહાળવા મળશે દરરોજ રાત્રિના 6:30 કલાકે. મિત્રો, અત્યારે અયોધ્યાની અંદર તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો અયોધ્યા અત્યારે ભાવ વિભોર બની ગઈ છે કે જ્યારે રામ 14 વર્ષ વનમાં રહી અને જ્યારે આવ્યા હતા અને તે સમયે જે ભાવ હતો એવો જ અત્યારે અયોધ્યાની અંદર ભાવ જોવાઈ રહ્યો છે. સામે મતે સામે મિત્રો તમે જે દીકરીને જાય રહ્યા છે બિહારની સામે મિત્રો પોતામાં
મિત્રો અહીં જે લતા મંગેશકર સોંગ છે ત્યાં પણ તેમની ગિટાર લગાવવામાં આવી છે અને તેમને રાત્રિ દરમિયાન ત્યાં પણ લાઈટ શો મિત્રો આ છે અયોધ્યાના એરપોર્ટ રોડ અને રોડની બંને બાજુ સૂર્યસ્તંભ લગાવવામાં આવ્યા છે અને તેમને જોઈને આપણે ધન્યતા અનુભવીએ છીએ. તો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો? મને આશા છે કે તમને સરસ લાગ્યો હશે વિડીયો. અને તમને વિડીયો જો પસંદ આવ્યો હોય તો, ખરેખર વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ અત્યારે જે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તો રાત્રિ દરમિયાન કેવો નજારો હોય છે